હલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટમાં આપણે એસે રાઇટિંગમાંથી બે એસે સમજ્યા. હવે આજે આપણે વાત કરવાના છે ઈમેલ રાઇટિંગની, બરાબર? તો ઈમેલ કઈ રીતેથી લખવાના છે, કઈ રીતના ઈમેલ આપણે બોર્ડમાં પૂછાય છે, ઈમેલ રાઇટિંગની ફોર્મેટ, પ્રેઝન્ટેશન સાથે ઈમેલ છે એ આપણે કઈ રીતેથી પેપરમાં લખવાના છીએ, આમની ડિસ્કસ એટલે કે આમની વાત છે એ આપણે આગળ ના આપણા વિડીયો લેક્ચરમાં આમની વાત આપણે કરી ચૂક્યા. અને આમ તો તમે ઈમેલ ઓલરેડી પેપરમાં લખી પણ ચૂક્યા છો, એટલે તમને ઓલરેડી એમની લખવાની મેથડ છે એ ખબર છે. હવે આપણે ઈમેલ છે એમનું કન્ટેન્ટ અથવા તો અલગ અલગ પ્રકારના ઈમેલ જે આપણે બોર્ડમાં પૂછાઈ શકે એવા ઈમેલ આપણે સમજવાના છીએ. આજે આપણે આજના વિડીયો લેક્ચરમાં બે ઈમેલ સમજવાના છીએ. જે ઈમેલ આપણે સમજીએ છીએ એ ઈમેલની ફોટોકોપી છે એ ઓલરેડી તમને મળવાની છે, અને જે ઈમેલની ફોટોકોપી તમને મળે છે વોટ્સએપ ગ્રુપમાં એ આપણે આપણી એસેની જે બુક છે, એસેની ફેરબુક, એમાં એ ઈમેલ એ આપણે ઉતારવાના છે, ઈમેલ પરીક્ષાઓ માટે તૈયાર કરવાના છે, બરાબર? એટલે જેટલા ઈમેલ અને એસે ચાલે છે એ જેમ જેમ ચાલતા જાય તેમ તેમ એ ઈમેલ અને એસે એને આપણી ફેરબુકમાં, એટલે કે આપણી એસેની ફેરબુકમાં એમને લખતા જવાના છે અને સાથે સાથે તૈયાર પણ કરતા જવાના છે. અને ઓલરેડી તમને ખ્યાલ છે આગળના એસેમાં આપણે એસેના વિડીયો લેક્ચરમાં આપણે વાત કરી હતી કે ભાઈ આપણે એસે અને ઈમેલ એ અત્યારે પર્ટિક્યુલરલી આપણું આવતું જે પેપર છે, હવે પછીની આપણી જે પરીક્ષાઓ 10મા ધોરણની ચાલુ થઈ છે આપણા સ્કૂલના રાઉન્ડ, એ પરીક્ષાની પૂર્વ તૈયારીના ભાગ સ્વરૂપે આપણે ઈમેલ રાઇટિંગ છે એમાંથી ઈમેલ્સ એ સમજીએ છીએ. ઓકે, આપણે ઈમેલ સમજીએ. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ડ્સ ટુ યોર નેબર એટ rmpatel@gmail.com કમ્પ્લેનિંગ અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ હિઝ ટીવી સેટ. અહીંયા રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 13 વર્ડ્સ ટુ યોર નેબર, અહીંયા તમે ઈમેલ લખો છો તમારા નેબરને, તમારા પાડોશીને, એમનું ઈમેલ એડ્રેસ આપને આપ્યું છે rmpatel@gmail.com, બરાબર? આ એમનું ઈમેલ એડ્રેસ ટુ વાળાનું. કમ્પ્લેનિંગ અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ હિઝ ટીવી સેટ, શા માટે? તો કે ભાઈ કમ્પ્લેનિંગ, ફરિયાદ કરતો ઈમેલ છે. અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ હિઝ ટીવી સેટ, એમનું જે ટીવી સેટ છે એમના ઊંચા અવાજ ડિસ્ટર્બ થાય ને ભાઈ, બાજુ ઘરે ખૂબ ઊંચા અવાજથી ટીવી જો ચાલુ રહેતું હોય સતત, દિવસના કલાક અડધો કલાક વાંધો નથી, પણ જો આખો દિવસ આવી રીતેથી ચાલુ રાખતા હોય અને આપણે 10મું કે 12મું ભણતા હોય તો આપણે તો વાંચવામાં ને એમાં ખલેલ પહોંચે છે. તો એમની જે આપણે કમ્પ્લેન, એમની આપણે ફરિયાદ છે કે ભાઈ આમાં ટીવી તમારું છે, તમારે સાંભળવાનું છે, તમારે ટીવી અમારા માટે, અમને સંભળાવવા માટે નથી, એટલે અવાજ તમારો ટીવીનો ધીમો રાખો, બરાબર? બાકી તમે આખો દી ટીવી જુઓ એની સામે અમને કંઈ વાંધો નથી, અવાજ ધીમો રાખો, એવું આપણે બહુ શિષ્ટ ભાષામાં કહેવાનું છે, બરાબર? હવે અહીંયા જે ઈમેલ તમારી સામે ડિસ્પ્લે થઈ છે એ અને આપણી ફોર્મેટ થોડું અલગ છે, તો આપણે શું કરવાનું છે આમાં? જે ફોર્મેટ આપી છે આપણે, તો આપણી ફોર્મેટ જે આપણે ઈમેલ રાઇટિંગમાં શીખ્યા છીએ અને આપણી બુકમાં આગળ જે રીતેથી ઈમેલ લખેલા છે એ જ રીતની ફોર્મેટ છે ને ફોલો કરવાની છે. એટલે આમાં જો ખાલી ટુ અને સબ્જેક્ટ બે જ આપ્યું છે, આપણે આખું બોક્સ બનાવવાનું છે, પછી પહેલાં બધા માટે અલગ અલગ બોક્સ બનાવવાના છે અને આપણે બનાવવાનું છે ફ્રોમ ટુ, બરાબર? પછી સીસી, બીસીસી, સબ્જેક્ટ અને અટેચમેન્ટ, આપણું ફોર્મેટ બનાવવાનું છે. તો આપણે જરાક અહીંયા ફોર્મેટથી ડિસ્કસ કરી લઈએ. જો આ ઈમેલને લખવાની તમે શરૂઆત કરશો એટલે સૌ પ્રથમ આવશે ટુ,
સોરી ફ્રોમ, ફ્રોમમાં ફ્રોમનું ઈમેલ એડ્રેસ અહીંયા આપણે આપ્યું નથી, એટલે આપણે આપણું ઈમેલ એડ્રેસ લખશું. એટલે કોઈ પણ ફેક ઈમેલ એડ્રેસ બનાવીને, દાખલા તરીકે હું બનાવી નાખું તો rampatel123@gmail.com બની ગયું ને મારું પોતાનું ઈમેલ એડ્રેસ, બરાબર. પછી તો કે ભાઈ ફ્રોમનું ઈમેલ એડ્રેસ ઓલરેડી આપને અહીંયા આપેલું છે, ક્લિયર છે. પછી સીસી અને બીસીસી, આમાં તો આપણે કંઈ લખવાનું નથી એટલે બંનેમાં ડેશ. પછી આપણે પહોંચશું સબ્જેક્ટ, સબ્જેક્ટ અહીંયા આપણે આપ્યો છે લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ. જો સબ્જેક્ટ માટે તમારે કંઈ જ નથી કરવાનું, અહીંયા તમને જે વિષય આપ્યો હતો એને બેઠે બેઠે ઉપાડીને લખવાનો છે, પણ એમાંથી સર્વનામ આવતા હોય ને દૂર કરી દેવાના. જો અહીંયા આપણે એવું આપ્યું છે અબાઉટ ધ લાઉડ વોલ્યુમ ઓફ હિઝ ટીવી સેટ. હવે આપણે હિઝ ન લખાય, આપણે તો એ હિઝને ખુદને ફરિયાદ જ કરીએ છીએ, તો આપણે ખાલી એટલું જ લખવાનું લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ, તમારા ટીવી સેટના ઊંચા અવાજ બાબત. બાજુવાળાને જ લખીએ છીએ ઈમેલ, એટલે નેક્સ્ટ આપણા નેબરને જ આપણે ઈમેલ લખી રહ્યા છીએ, એટલે ડિયર મિસ્ટર પટેલ સંબોધનમાં, બરાબર. ખાલી મિસ્ટર પટેલ એવું પણ આપણે લખી શકીએ અને ડિયર મિસ્ટર પટેલ એવું પણ લખી શકાય. કમ્પ્લેન કરવાની છે એટલે બહુ કંઈ વધારે આપણે પેલા શુભેચ્છા દર્શક વાક્યો કે વિશ કરતા વાક્યો કે એવું કંઈ નહીં લખી શકીએ, પણ આપણે તો માત્ર સિમ્પલ બહુ સામેવાળી વ્યક્તિને માઠું ન લાગે એવા શબ્દોનો ઉપયોગ કરી અને બહુ શિષ્ટ ભાષામાં એમને ફરિયાદ કરી દેવાની કે ભાઈ આ તમારા ટીવીનો જે અવાજ છે એ અમને પરવડતો નથી. લખવાની શરૂઆત કરી છે, આઈ એમ રાઇટિંગ ધીસ ઇમેલ, અહીંથી આ ઇમેલની શરૂઆત થશે. આ ઇમેલ હું તમને લખી રહ્યો છું ટુ ડ્રો યોર અટેન્શન. ડ્રો, ડ્રો એટલે દોરવું, ધ્યાન દોરવું. ડ્રો યોર અટેન્શન, અટેન્શન એટલે ધ્યાન કેન્દ્રિત કરવું. હું તમારું ધ્યાન એ બાબતે દોરવા માટે આ ઇમેલ લખી રહ્યો છું. ટુ ધ વેરી લાઉડ વોલ્યુમ ઓફ યોર ટીવી સેટ, તમારા ટીવીનો જે સેટ છે એમના ખૂબ ઊંચા અવાજ, એમનો જે અવાજ છે એ ખૂબ ઊંચો છે, એ તરફ હું તમારું ધ્યાન દોરતા આ ઇમેલ લખી રહ્યો છું. આઈ એમ પ્રિપેરિંગ ફોર માય ફાઇનલ એક્ઝામ્સ, આપણે કહેવાનું આઈ એમ પ્રિપેરિંગ ફોર માય ફાઇનલ એક્ઝામ્સ. હું મારી અંતિમ ફાઇનલ એક્ઝામ્સ છે એમના માટેની તૈયારીઓ કરી રહ્યો છું. સિન્સ આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, અહીંયા સિન્સનો અર્થ કારણ કે આઈ ગો ટુ સ્કૂલ ઇન ધ મોર્નિંગ, કેમ કે સવારે તો હું સ્કૂલે જાઉં છું. આઈ ગેટ ટાઈમ સ્ટડી ઓનલી આફ્ટર, આઈ કમ હોમ ઇન ધ આફ્ટરનૂન. આઈ ગેટ ટાઈમ, મને સમય મળે છે ટુ સ્ટડી, મને અભ્યાસ કરવાનો સમય મળે છે. ઓનલી આફ્ટર આઈ કમ હોમ, હું ઘરે આવું ત્યારબાદ જ મને અભ્યાસ કરવાનો સમય મળે છે. ઇન ધ આફ્ટરનૂન, બરાબર, બપોરના સમયે. બટ ધ લાઉડ નોઇઝ ઓફ યોર ટીવી સેટ ડિસ્ટર્બ્સ મી, પણ તમારા ટીવીનો ઊંચો અવાજ છે એ ડિસ્ટર્બ મી, મને ખલેલ પહોંચાડે છે. એન્ડ આઈ કેન નોટ કોન્સન્ટ્રેટ, અને હું ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. આઈ રિક્વેસ્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ, હું તમને વિનંતી કરું છું ટુ અન્ડરસ્ટેન્ડ માય પ્રોબ્લેમ, કે તમે મારી સમસ્યા છે એને સમજશો. એન્ડ કીપ ધ વોલ્યુમ લો, અને તમારા ટીવીનો અવાજ છે એમને તમે ધીમો રાખશો. થેન્ક યુ, આભાર. આમાં આપણે કંઈ બહુ વધારે કહેવાનું નથી, વિથ બેસ્ટ વિશીઝને એવું કંઈ લખવાની જરૂરિયાત નથી. લાસ્ટમાં યોર સિન્સિયરલી નીરવ પંડ્યા, બરાબર. આમાં તો આપણે કોઈ નામ મેન્શન કરી નથી આપ્યા એટલે આપણે નામ ગમે એમનું લખી શકીએ. તમારો વિશ્વાસ શું, આપણે ઉપર પટેલ નામથી ઈમેલ બનાવ્યું તો કોઈ પણ નામ અહીંયા નીરવ પટેલ એમ પણ લખી શકાય. હવે આપણે જે ઈમેલ લખ્યા જ ને એમાં આ જે લાસ્ટનું જે કન્ક્લુઝન છે એ આપણે આપણી રોંગ સાઈડ લખ્યું, યોર સિન્સિયરલી આપણે સામે લખ્યું છે, આમાં અહીંયા આપ્યું છે. તો આ છે ને મેથડનો પ્રશ્ન છે, એટલે કોઈ ડઝન્ટ મેટર આપણે આ બાજુ લખીએ કે આ બાજુ લખીએ એમનાથી કંઈ ફેર નહીં પડે. આપણે ઇન્ડિયન
ઇંગ્લિશ છે એ મુજબ આપણે ઈમેલ કે લેટર કે એવું લખીએ ને તો આપણે અહીંયા યોર સિન્સિયરલી લખ્યું તો એને આ બાજુના ખૂણે લખીએ છીએ. જ્યારે બાકીના દેશમાં એમને અહીંયા લખે છે, બરાબર? એટલે એ કોઈ મેટર નથી, એને તમે આ સાઈડ લખો કે આ સાઈડ લખો, પણ આપણે છે ને અહીં લખ્યું જ ને એમને, આપણે આગળના ઈમેલ જે તૈયાર કર્યા જ ને એમાં જે સાઈડ લખ્યું ને ત્યાં, એટલે કે આ આમની વિરુદ્ધના ખૂણામાં લખશું, બરાબર? એવું એટલા માટે કે આપણે ઇન્ડિયન સ્ટાઇલ છે એમને ફોલો કરશું અને એ વધારે થોડું સુટેબલ છે એટલા માટે આપણી અહીંની મેથડ પ્રમાણે. બાકી ડઝન્ટ મેટર કે આપણે એમને આ સાઈડ લખીએ છીએ કે આ સાઈડ લખીએ છીએ, એનાથી બહુ કંઈ વધારે ફેર નથી પડતો. એટલે એમને આપણે આ સાઈડ લખશું. હવે આપણે આ ઈમેલ સમજ્યા છીએ, એ ઈમેલને તમારે તમારી બુકમાં ઉતારી લેવાનો છે, તૈયાર કરવાનો છે આવતી પરીક્ષા માટે. અને તમારી બુકમાં ઉતારો ત્યારે આપણી ફોર્મેટ મુજબ લખવાનો છે. આમાં આપ્યો છે ને એમ નહીં, બોક્સ બનાવવાનું બુકમાં પણ, બરાબર? દરેક ઈમેલ લખો ત્યારે વિથ પ્રેઝન્ટેશન જ લખવાના છે. સરસ મજાનું બોક્સ બનાવવાનું, પેલી ડ્રો લીટીઓ ગાળવાની, ફ્રોમ ટુ સીસી બીસીસી સબ્જેક્ટ અને અટેચમેન્ટ. આમના અટેચમેન્ટમાં કાંઈ નહીં આવે, લીટી કપ દેવાની, બરાબર? કેમ કે આમાં આ ઈમેલમાં કંઈ અટેચમેન્ટમાં આપણે વધારે મોકલી શકીએ એવું કંઈ છે નહીં, એટલે માત્ર એક લીટી કરી દેવાની. અને ઈમેલ છે એમને તૈયાર કરી લેવાનો છે. ઓકે, નેક્સ્ટ આપણે બીજો ઈમેલ સમજીએ છીએ. બીજો ઈમેલ છે, રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 13 વર્ષ ટુ યોર ફાધર દવે 005@gmail.com ટેલિંગ હિમ અબાઉટ યોર લાઈફ ઇન ધ હોસ્ટેલ. હવે અહીંયા આપણે એવું માની લેવાનું છે કે ભાઈ આપણે કંઈક ઘરેથી દૂર એ હોસ્ટેલમાં રહીએ છીએ અને ત્યાં હોસ્ટેલમાંથી આપણું હોસ્ટેલનું જીવન કેવું છે અથવા તો હોસ્ટેલમાં આપણે કઈ રીતેથી રહીએ છીએ એમની માહિતી આપતો પત્ર છે એ, સોરી ઈમેલ એ ફાધરને લખવાનો છે, પિતાશ્રીને. સૂચનામાં કહ્યું છે આપણે 30 શબ્દોમાં ઈમેલ લખવાનો છે. રાઇટ એન ઈમેલ ઇન અબાઉટ 30 વર્ષ ટુ યોર ફાધર, તમારા પિતાને 30 શબ્દોમાં ઈમેલ લખો. ઈમેલ એડ્રેસ આપ્યું છે, ટુનું ટેલિંગ હિમ અબાઉટ યોર લાઈફ ઇન ધ હોસ્ટેલ. તમારું જે હોસ્ટેલનું લાઈફ છે, તમારું રૂટીન હોસ્ટેલનું કે તમારું જીવન છે હોસ્ટેલનું, એમના વિશે કહેતો કે એમના વિશે માહિતી આપતો એક ઈમેલ છે એ તૈયાર કરો. અહીંયા આપણને જૂની આપણી અહીંની ફોર્મેટ આપી છે. આ ઈમેલને આપણે આપણી ફેરબુકમાં લખીએ છીએ, એસએની ફેરબુકમાં, ત્યારે આપણે આ ઈમેલને આપણી ફોર્મેટમાં લખવાનો છે. એટલે કે બોક્સ બનાવીને બધા જ ખાના બરાબર ડ્રો કરીને વ્યવસ્થિત રીતે, બરાબર? તો આપણે એ ફોર્મેટને હું જરા રિવાઇઝ કરી દઉં. સૌ પ્રથમ ફ્રોમમાં આપણું ગમે ઈમેલ એડ્રેસ એક બનાવીને લખી નાખવાનું. ટુનું ઈમેલ એડ્રેસ અહીંયા આપણે આપ્યું છે. સીસી અને બીસીસી બંનેમાં ડેશ આવશે. સબ્જેક્ટમાં જો અહીંયા સબ્જેક્ટમાં જો હોસ્ટેલ લાઈફ, બરાબર? થોડુંક સબ્જેક્ટને વાક્ય રચનામાં ગોઠવવાનું છે, કેમકે સબ્જેક્ટના પર્ટિક્યુલર માર્ક્સ હોય છે, એટલે સબ્જેક્ટ એમનેમ નથી લખી નાખવા. સબ્જેક્ટમાં હોસ્ટેલ લાઈફ અને પિતાશ્રીને આ ઈમેલ આપણે લખીએ છીએ, એટલે ડિયર ફાધર, બરાબર? એવું આપણે સંબોધન કરશું. અને આપણી હોસ્ટેલ જે છે એ આપણે કઈ હોસ્ટેલમાં રહીએ છીએ એ લખવાની જરૂર નથી, કેમકે આપણા પિતાશ્રી આપણે મૂકી ગયા હોય ખબર જ હોય ક્યાં મૂકી આવ્યા છે, એટલે એમની માહિતી ના આપીએ તો ચાલે. આપણે ડાયરેક્ટ એમને લખવાનું ચાલુ કરશું. આઈ નો યુ આર વરીડ બીકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સ્ટેઇંગ ઇન ધ હોસ્ટેલ. પહેલાં તો આપણે એમ કહેવાનું, આઈ નો યુ આર વરીડ, મને હું જાણું છું કે તમે ચિંતિત હશો, કારણ કે બીકોઝ ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ આઈ એમ સ્ટેઇંગ ઇન ધ હોસ્ટેલ, કેમકે હું પહેલી જ વખત ક્યાંક હોસ્ટેલમાં રહી રહ્યો છું, એટલા માટે તમે મારા માટે થોડા ચિંતિત હશો. બટ પણ આઈ એમ ગેટિંગ યુઝ ટુ ધી હોસ્ટેલ લાઈફ. યુઝ ટુ નો અર્થ થાય ટેવાઈ જવું,
આઈ એમ ગેટિંગ યુઝ ટુ, પણ હું ટેવાઈ રહ્યો છું ટુ ધ હોસ્ટેલ લાઈફ. હોસ્ટેલનું જીવન છે એમનાથી હું ધીમે ધીમે ટેવાઈ રહ્યો છું. ધ ફેસિલિટીઝ ઇન ધ રૂમ્સ આર ગુડ. પછી આપણે હોસ્ટેલ વિશે કહેવાનું કે ભાઈ અમારી એની હોસ્ટેલ છે, એમની અંદરની ફેસિલિટી વ્યવસ્થાઓ છે એ સારી છે. માય રૂમમેટ ઇઝ ઓલ્સો ગુડ. અને મારા રૂમમેટ છે, રૂમ પાર્ટનર છે, મારી સાથે રહેતા બીજા વિદ્યાર્થીઓ એ પણ સારા છે. વી હેવ બીકમ ગુડ ફ્રેન્ડ્સ. અને અમે હવે અહીંયા સારા મિત્રો બની ગયા છીએ. હાવેવર ધ ફૂડ ઇઝ નોટ સો ગુડ. બરાબર, હોસ્ટેલમાં સામાન્યતા આ ફરિયાદ હોય જ. ધ ફૂડ ઇઝ નોટ સો ગુડ. જોકે ખાવાનું બહુ સારું નથી. સો વી ઓર્ડર ફૂડ ફ્રોમ આઉટસાઇડ. તેથી અમે બહારથી, હોસ્ટેલમાં બહારથી ખાવાનું ઓર્ડર કરીએ, મંગાવીએ છીએ. બટ વી હેવ ગુડ સ્પોર્ટ્સ એન્ડ એન્ટરટેનમેન્ટ ફેસિલિટીઝ. પણ અમારે અહીંયા હોસ્ટેલમાં સારી એવી રમતગમત અને મનોરંજનની સુવિધાઓ છે. આઈ એમ એન્જોઈંગ હિયર. અને હું અહીંયા મારી હોસ્ટેલ લાઈફ છે એમનો આનંદ માણી રહ્યો છું. બરાબર. પછી લાસ્ટમાં આમાં એક સેન્ટેન્સ નથી આપ્યું. ગીવ માય બેસ્ટ રિગાર્ડ્સ ટુ માય મોમ એન્ડ લવ ટુ લિટલ સિસ્ટર. આવું એક અલગથી વાક્ય ઉમેરવાનું છે, ફરીથી બોલું છું. બરાબર. ગીવ માય બેસ્ટ રિગાર્ડ, ગીવ માય રિગાર્ડ્સ, રિગાર્ડ્સ આશી, મારા નમસ્કાર કહેજો ટુ માય મોમ, અથવા તો મિસ, આઈ મિસ માય મોમ એન્ડ લિટલ સિસ્ટર, એવું પણ લખી શકાય. એટલે આપણે લખજો, ગીવ માય બેસ્ટ રિગાર્ડ્સ ટુ માય મોમ એન્ડ લિટલ સિસ્ટર, અથવા તો એમનું નામ પણ, લિટલ સિસ્ટરનું નામ પણ લખી શકાય. અને લાસ્ટમાં કન્ક્લુઝનમાં યોર લવિંગ સન. બરાબર, યોર લવિંગ સન, જે કાંઈ આપણે ઈમેલ એડ્રેસમાં એમનું નામ રાખ્યું હોય એ લખવાનું થાય. અહીંયા હજી રાખ્યું તો એને હજી લખ્યું છે. આપણે જે કાંઈ જે નામથી ઈમેલ એડ્રેસ બનાવ્યું હોય તો એ નામ છે એ આપણે અહીંયા લખવાનું થાય. બરાબર છે, ક્લિયર છે. તો આજના વિડીયો લેક્ચરમાં આપણે આ બે ઈમેલ રાખીએ છીએ. આ બે ઈમેલ છે એ આપણે ઘરેથી તૈયાર કરવાના છે. બંને ઈમેલને આવતી પરીક્ષા માટે પ્રિપેર કરવાના છે કે પરીક્ષામાં આપણે એમને સારી રીતે લખી શકીએ. ઓકે, આજના લેક્ચરમાં બે ઈમેલ સમજ્યા, અહીંયા સુધી રાખીએ છીએ. ફરીથી નેક્સ્ટ એક વિડીયો લેક્ચરમાં હજુ આપણે આગળ ઈમેલ છે એમને સમજશું. ઓકે, હેવ અ ગુડ ડે એન્ડ ગુડ બાય.